નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિશાતેરૈયા ધોરણ છના સંસ્કૃતના લેક્ચરમાં આપ સર્વનું સ્વાગત કરું છું આજે આપણે બીજા સત્ર સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાંથી પ્રથમ એનું જે ચેપ્ટર છે પહેલો જે એનો પાઠ છે અંગાની એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ અહીંયા સરસ મજાની માનવ શરીરની આકૃતિ એ તમને દેખાય છે ગુજરાતીમાં ઇંગ્લિશમાં અત્યાર સુધી આપણે એ અંગોના નામ જાણ્યા આપણને ખબર છે કે ગુજરાતીમાં જેનાથી જોઈ શકાય એને આંખ કહેવાય આપણે એને ઇંગ્લિશમાં આઈ કહીએ છીએ તો સંસ્કૃતમાં એને શું કહેવાતું હશે એમ દરેક અંગને કોઈ પણ ભાષા છે એને આપણે જાણવી હોય ને શીખવી હોય તો આપણે એના જાઝા બધા શબ્દો છે એને યાદ રાખવા પડે ને ખાસ કરીને જે આપણે પ્રતિદિન જેનો ઉપયોગ કરતા હોય હરરોજ જેનો ઉપયોગ કરતા હોય એવા શબ્દોનો આપણે અભ્યાસ કરવો પડે શીખવા પડે એટલા માટે અહીંયા આપણે મમો અંગાની એપ ચેપ્ટરમાં મસ્તકથી લઈ અને પગ સુધીના દરેક અંગોના આપણે નામ શીખવાના છે સૌથી પહેલા માથામાં આવે વાળ વાળ છે એ જો એક વચન હોય તો એને કેશહ કહેવાય પરંતુ અહીંયા કે શાહા એવું લખેલું છે તમે અહીંયા જોઈ શકો છો હું ઝૂમ કરું છું વાળ પર અહીંયા કે શાહા એ કેશાહ જે છે એટલે વાળ વાળ એ એક વચનમાં નથી હોતા મતલબ કે એ એક નથી હોતા એ બહુવચનમાં હોય છે ત્યારબાદ અહીંયા આપણને તેના પછીનો બીજો એરો એ અહીંયા દેખાય છે જે વ્યક્તિના કપાળ પર છે કપાળ તો કપાળને કહેવાય છે લલાટમ લલાટમ એટલે કપાળ ત્યારબાદ આંખ આંખ આંખને કહેવાય નેત્રમ નેત્રમ એટલે આંખ જેના વડે આપણે સાંભળીએ છીએ હે ને એને આપણે કાન કહીએ છીએ કર્ણઃ કર્ણ એટલે કાન ત્યારબાદ આપણે આગળ વધીએ નાસિકા નાસિકા એટલે નાક જેના વડે આપણે સુગંધ ગ્રહણ કરીએ છીએ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરીએ છીએ એ નાક ત્યારબાદ મુખમ મુખમ એટલે મોઢું મુખમ એટલે મોઢું નીચે આપણે આવીએ ડોકવાળો ભાગ જે છે એને સંસ્કૃતમાં ગ્રીવા કહેવામાં આવે છે ગ્રીવા એટલે ડોક ચાલો આપણા મુખમાં અહીંયા સુધી આપણે શરીરના ઉપલા ભાગનો અભ્યાસ કર્યો હવે આપણે આગળ વાત કરીએ કે જે મુખ છે આપણું મૂળ જેના વડે આપણે જમીએ છીએ વગેરે પ્રક્રિયા કરીએ છીએ એમાં તો સૌથી પહેલાં બારોબારના ભાગમાં હોઠ હોય તો હોઠ જે છે એને સંસ્કૃતમાં ઓષ્ઠ કહેવાય ઓષ્ઠ અને દાંત જે છે એ એકવચનમાં નથી હોતા હોઠ છે એકવચનમાં હોય ત્યારે એને ઓષ્ઠ કહેવાય અને દાંત છે એ એકવચનમાં નથી હોતા જો એક દાંતની વાત કરવી હોય તો તમે દંતઃ એમ કહી શકો રેડી પરંતુ જ્યારે બંને બધા જ દાંતોની તમે વાત કરો છો ત્યારે એને દંતા એવું કહેવામાં આવે છે ત્યારબાદ અંદર જે રહેલી છે એ જીહવા જીહવા એટલે જીભ આપણે આગળ વધીએ એનાથી પણ નીચે શરીરના અંગોમાં જઈએ હવે આપણે હસ્તઃ હસ્તઃ એટલે હાથ હાથ અને કરતલમ કરતલમ એટલે હાથનો પંજો એને કરતલમ કહેવાય છે ત્યારબાદ વક્ષ વક્ષઃ એટલે છાતી વક્ષઃ એટલે છાતી તમારી પાસે ટેક્સ્ટબુક છે તો અહીંયા જે જે શબ્દો હું તમને કહેતો જાઉં છું જે સંસ્કૃત શબ્દ છે ને ગુજરાતી શબ્દ તમને કહેતો જાઉં છું તો પેન્સિલ વડે તમે તમારી ટેક્સ્ટબુકમાં એ નીચે લખી શકો છો જેથી કરી અને પરીક્ષામાં કે એમાં ક્યારેય પૂછાય તો એ તમને ખ્યાલ આવે ત્યારબાદ હસ્તી 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 ચેપ્ટરમાં ભણી તું એ મુજબ ઉદરમ ભાંડાકારમ ઉદર એટલે પેટ ઉદર એટલે શું થાય પેટ ત્યારબાદ પાદહ એક હશે તો પાદહ પગ અને બંને હશે તો પાદ દો ત્યારબાદ ચરણ ચરણ છે પગના પંજાવાળા ભાગમાં આપણે ચરણ કહીએ અને એ ચરણ શબ્દ એ આમ માનવાચક હોય એવું લાગે કારણ કે આપણે કોઈના ચરણ સ્પર્શ કરતા હોઈએ કોઈના પગે લાગતા હોઈએ ત્યારે આપણે એના ચરણ સ્પર્શ કરીએ છીએ તો અહીંયા સરસ મજાની આકૃતિ માનવ શરીરની એ આપણને આપવામાં આવી છે અને એ પ્રમાણે આપણે એના અર્થોને જોયા ચાલો અહીંયા આપણે જોઈ લઈએ નીચેના ચિત્રોની સામે સંસ્કૃત શબ્દો લખો ચાલો આ શું છે આખે આખું મુખમ છે મુખ છે ત્યારબાદ દંતાહા છે બીજા ચિત્રમાં દંતાહા છે કારણ કે જો નીચે ઓષ્ઠનું ચિત્ર આપ્યું છે એટલા માટે આપણે દંતાહ સાથે ઓષ્ઠ નહીં લખીએ ત્યારબાદ કર્ણહ છે ત્યારબાદ નેત્રમ છે પછી કરતલમ છે હાથનો પંજો અને ત્યારબાદ ચરણ છે પગનો પંજો છે હે ને અહીંયા મસ્તકના અંગો જડના અંગો અને હાથ પગના અંગો એ આપણે અલગ અલગ કરવાના છે ચાલો અહીંયા અંગોના નામ આપ્યા છે દંતાહા તો એ મસ્તકના અંગોમાં આવશે કારણ કે માથાના ભાગમાં આવે ઓષ્ઠ એ પણ ત્યાં જ આવશે કરહ કર એ હાથ પગના ભાગમાં આવે નેત્રમ એ મસ્તકના ભાગમાં આવે તમે વર્ગીકરણ કરતા જજો વક્ષ વક્ષ એટલે છાતી એ ધડના ભાગમાં આવે મુખમ એ મસ્તકના ભાગમાં આવે ઉદરમ એ ધડના ભાગમાં આવે નાસિકા નાસિકા છે એ શેમાં આવે ય ય મસ્તકના ભાગમાં આવશે ચરણ ચરણ છે એ પગના ભાગમાં આવશે એટલે કે હાથ પગના અંગોમાં આવશે અને છેલ્લે આવ્યું જીવવા એ આવશે મસ્તકના ભાગોમાં એડી તો અહીંયા સુધી આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કર્યો એ સાથે સાથે એનું સ્વાધ્યાય પણ કર્યું અહીંયા જે સ્વાધ્યાય આપેલું છે જે મેં તમને કરાવ્યું બાજુમાં તમારે પેન્સિલથી લખવાનું છે ત્યારબાદ આ સ્વાધ્યાયને તમારી ડબલ્યુમાં તમારે લખવાનું છે તો ફરી એકવાર આપણે બધા જ અંગોના નામ જોઈ લે લલાટમ કપાળ કેશાહા વાળ નેત્રમ એટલે આંખો કર્ણ એટલે કાન નાસિકા નાક મુખમ એટલે મુખ ગ્રીવા ગ્રીવા એટલે ડોક દંટા એટલે દાંત ઓષ્ઠ એટલે હોઠ જીવા એટલે જીભ વક્ષ એટલે છાતી હસ્ત એટલે હાથ ઉદરમ એટલે પેટ કરતલમ એટલે હાથનો પંજો પાદ હ એટલે પગ ચરણ હ એટલે પગનો પંજો તો અહીંયા આપણે પ્રથમ ચેપ્ટર મમ અંગાની એનો અભ્યાસ કર્યો અસ્તુ